હાલો મિત્રો, કેમ છો? આશા કરું કે બધા મજામાં હશો. તો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે જે પેટની ગરમી એના વિશે વાત કરવાના છે, તો એના માટે આપણે શું ઉપાય કરવો અને કાયમિક માટે એનો છૂટકારો કેવી રીતે કરવો તે વિશે વાત કરવાના છે. તો મિત્રો, ઉનાળાની સિઝનમાં ખૂબ ગરમી વધી જવાના કારણે પેટની ગરમી થતી હોય અને એવા પેટની ગરમીને કારણે ઘણા બધા સમસ્યા પણ ઊભી થતી હોય. તો મિત્રો, એવામાં આપણે શું કરવું? તો મિત્રો, સાકર અને વરિયાળી આ બંનેનો આજે આપણે આ વિડીયોમાં ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, બંને તાસીરમાં ઠંડી વસ્તુ છે અને હંમેશના માટે મિત્રો, ઉનાળાની સિઝનમાં આપણે ઠંડા પદાર્થોનું સેવન કરવું જોઈએ, ગરમ પદાર્થનું સેવન ઓછું કરવું જોઈએ બને ત્યાં સુધી, અને ના કરો તો એ પણ ચાલે. તો મિત્રો, તમારે એક વાસણમાં 1 લિટર જેટલું પાણી લઈ લેવાનું અને એ પાણીને આપણે ગેસ ચૂલા ઉપર મૂકી અને તે પાણીને સેજ ગરમ થઈ જાય એટલે એને ઉતારી, ને એમાં જો નાની ચમચી હોય તો 3 ચમચી નાખવાની અને મોટી ચમચી હોય તો 2 ચમચી નાખવાની, અને આ 3 ચમચી નાખ્યા પછી મિત્રો આ પાણીને ઢાંકીને આપણે મૂકી દેવાનું છે. અને ઢાંકીને મૂકી દીધા પછી મિત્રો, આપણે સવારે આપણે જ્યારે ખોલીએ ત્યારે આ પાણીનો કલર ફરી જાય છે. અને મિત્રો, આનો ઉપયોગ તમારે આખો દિવસ કરવાનો છે. આ પાણી આખો દિવસ પીવાનું છે, થોડું થોડું એમ આખો દિવસ પીવાનું છે, અને લગાતાર તમારે 3 દિવસ સુધી આનો ઉપયોગ આવી રીતે કરવાનો છે. એટલે તમારી પેટની તમામ પ્રકારની ગરમી જે આ ઉનાળાના કારણે થાય છે તે ગાયબ થઈ જશે અને તમને આરામ મળશે અને કાયમિક માટે તમને છૂટકારો મળી જાય છે. મિત્રો, તો આ પાણી થોડું કડસું હોય એટલે તમને ન ફાવે કદાચ, તો તેવામાં તમારે જ્યારે રાત્રે આપણે પલાળીએ ત્યારે તમારે સાકરને એમાં નાખી દેવાની, તે બંનેનું મિશ્રણ થઈ જાય છે. પછી સાકર નાખતા ભૂલી જાય તો સવારે પણ તમે નાખી શકો. પણ મિત્રો, આનાથી તમને બહુ સારું રિઝલ્ટ મળશે. અને આ તો મિત્રો આજનો વિડીયો, જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.